Swami Narayana, 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 Prem se gaiye Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, He Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Varnive Saramaniya Darshanam Mandahasaruchirananambujam Pujitam Suranarottamer Muda Dharmanandanamaham Vichintaye Om Avatarine Sri Swami Narayanay Namo Namah Sri Sahajanandaya Nilakanthaya Cha Namo Namah Sri Guru Charan Kamalebhyo Namo Namah
બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરે કૃષ્ણ મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજ જય. મંદિરમાં પ્રગટ બિરાજમાન પીયુડા શ્રી ઘનશ્યામ મહારાજ, દિવ્ય રૂપે સદા આપણી સાથે રહેલા એવા પ્રાણ પ્યારા પૂજ્ય ગુરુજી મહારાજના, ગુરુજીના, સંતોના ખૂબ વહાલા આપ સર્વે ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. પૂજ્યપાદ ગુરુજી સાથે ગઈકાલ રાત્રે પણ વાત થઈ હતી. ગુરુજીએ ખૂબ ભાવથી આપ સૌ કોઈને ખૂબ યાદ કરીને જય શ્રી સ્વામિનારાયણ કહ્યા છે. ગુરુજી કહેતા હતા, દેહથી તો ભારતમાં છીએ પણ હજી મન અમારું લોયાધામ અમેરિકામાં જ છે. હા, બધા હરિભક્તો અને સંતોએ ગુરુજીને એટલા બધા રાજી કર્યા છે આ વખતે, એટલે ગુરુજી એટલા બધા હેપી છે. એમાં પણ આપણી છેલ્લી જે સભા, વિદાય સભા જે હતી, એમાં જે હરિભક્તોએ મંતવ્યો, પોતાના હૃદયના ઉદ્ગારો રજૂ કર્યા, એને તો એકવાર તાળીઓથી વધાવીએ. હા, ખરેખર. અને આમ પણ આપણા શાસ્ત્રોમાં લખ્યું, કમાવા જેવી બાબત છે રાજીપો. કોઈ ભગવાનના અતિ મોટા સત્પુરુષ, એનો અતિ મોટો રાજીપો મળી ગયો એટલે વચનામૃત ગઢપુર પ્રથમનું 58મું એના મત પ્રમાણે રંક હોય તે રાજા થાય, પૂર્વજન્મના મલિન સંસ્કાર હોય તે પણ બળીને ભસ્મ થઈ જાય. ટૂંકમાં કરવા જેવું બધું આપણે કરી લીધું એટલે ગુરુજી ખૂબ રાજી છે. હજી પણ એટલા બધા સંતો ભક્તોને યાદ કરે છે. આવો મહારાજના ચરણોમાં, ગુરુજીના ચરણોમાં વંદન કરી આજની સુંદર એક કથા એનું આપણે શ્રવણ કરીશું. શ્રી હરિચરિત્રામૃત સાગર, પુર 8મું, તરંગ 55મું, સદગુરુ આધારાનંદ સ્વામી આ તરંગમાં એક સુંદર પ્રસંગ આલેખી રહ્યા છે. ભગવાન શ્રીહરિ સંતો ભક્તો સાથે વડતાલ પધાર્યા છે. મહારાજને રામનવમીનો સમયો કરવો છે. હરિભક્તોને બોલાવી બધાને કહ્યું છે કે તમારો સહકાર જોશે, અમારે આ સમયો કરવો છે, તમારી સંમતિ હશે, તમારો સહકાર હશે તો અમે કરી શકશું. પોતે પરબ્રહ્મ હોવા છતાં, કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ હોવા છતાં મહારાજે દરેક હરિભક્તોને સાથે રાખ્યા છે, દરેક જ્ઞાતિના માણસોને સાથે રાખ્યા છે, બધાને સંમત કર્યા, બધાની સંમતિ લીધી. ભગવાનને કોઈની સંમતિની જરૂર નથી. ભગવાન અને મોટા પુરુષ સમર્થ હોવા છતાં સામાન્યમાં સામાન્ય જીવને ઝૂકે છે ને, એ જ એની મોટાઈ છે. તાળીઓથી વધાવીએ. હા, પૂજ્યપાદ ગુરુદેવ જેવા સત્પુરુષ હૃદયથી આપણને યાદ કરે, આ બધા સંતો ભક્તોને સંભારે, વાલા ભક્તો તાળીઓથી વધાવીએ, એ આપણા માટે મોટો લાભ છે. આપણા ઉપર એમની અનહદ કૃપા છે. મહારાજે દરેક ગામોમાં પત્રો લખ્યા છે. પત્ર મળતાની સાથે હરિભક્તો અતિ ઉત્સાહથી મહારાજના દર્શન કરવા માટે, સમયામાં જવા માટે નીકળ્યા છે. તમે બધા જાણો છો, બરાબર 1 મહિનો બાકી છે. આજે 15મી માર્ચ છે અને 16મી માર્ચ, અને બરાબર 1 મહિના પછી 14મી એપ્રિલ રવિવારનો દિવસ એટલે રામનવમીનો દિવસ, એટલે કે ભગવાન સ્વામિનારાયણના 238મો જન્મદિવસ. હા,
વાલા ભક્તો, એટલી તાળીઓથી આ દિવસને આપણે વધાવીએ. અનંત કોટી બ્રહ્માંડના ધણી પુરુષોત્તમ નારાયણનો પ્રાગટ્ય દિવસ છે. આપણા મંદિરમાં ગુરુજીની આજ્ઞાથી પ્રેરણાથી આપણે ખૂબ દિવ્ય આ સમયો કરવો છે. શ્રીજી મહારાજ વડતાલમાં એ સમયો કરી રહ્યા છે, એનું વર્ણન ચાલે છે. એટલા બધા ભક્તો આગલે દિવસે આવી ગયા છે. અષ્ટમીના દિવસે લાખોની સંખ્યામાં ભક્તો ભેગા થયા છે. મહારાજે આંબલાના વૃક્ષની નીચે વિશાળ સભા કરી છે અને વિશાળ સભામાં વાત કરે છે. શ્રી હરિ બોલત ભયે સબ હરિ જન પ્રતિ જો, નિષ્કામ ધર્મ દ્રઢ પાલના ગા ફલન બરતન કો. શ્રી હરિ બોલત ભયે સબ હરિ જન પ્રતિ જો, નિષ્કામ ધર્મ દ્રઢ પાલના ગા ફલન બરતન કો. શ્રી હરિ બોલત ભયે સબ હરિ જન પ્રતિ જો, નિષ્કામ ધર્મ દ્રઢ પાલના ગા ફલન બરતન કો. શ્રી હરિ બોલત ભયે સબ હરિ જન પ્રતિ જો, નિષ્કામ ધર્મ દ્રઢ પાલના ગા ફલન વરદન કો. નિષ્કામ ધર્મ દ્રઢ પાલના ગા ફલન બરતન કો. નિષ્કામ ધર્મ દ્રઢ પાલના ગા ફલન વરદન કો. ચૈત્ર શુક્લ અષ્ટમીની રાત્રિની સભામાં ભગવાન શ્રીહરિએ અતિ પ્રેમથી હરિભક્તોને કહ્યું, શ્રી હરિવરે સહુ હરિભક્તોને કહ્યું, નિષ્કામ ધર્મને સહુ દ્રઢપણે પાળજો. આગળની કથામાં પણ મહારાજે એ વાત કરી, પુરુષો પુરુષોના વિભાગમાં બેઠા હતા, બહેનો બહેનોના વિભાગમાં બેઠા હતા, બ્રાહ્મણો બ્રાહ્મણો સાથે, બ્રહ્મચારીઓ બ્રહ્મચારી સાથે, સાધુઓ સાધુ સાથે. પછી વાતની શરૂઆત થઈ, જગતમાં તો ચારે બાજુ ભેળ અને શેળ થઈ ગયું છે. સ્ત્રી અને પુરુષનો ભેદ તૂટી ગયો છે. ધર્મને અધર્મની મર્યાદા ભૂસાઈ ગઈ છે. સત્ય અને અસત્ય કળિયુગમાં લુપ્ત થયું છે. જેમ જેમ કળિયુગ આગળ જશે ને, એમ ખોટું એ લોકોને સાચું લાગશે અને સાચું એ લોકોને થોડું બોલો ખોટું લાગશે. મહેફિલ હોય, મૂવી હોય, થિયેટર હોય, સિનેમા હોય, કેટલા લોકો ભેગા થાય છે. પૈસા આપીને અંધારામાં બેસવાનું, આંખો બગાડવાની, મગજ બગાડવાના, પૈસા બગાડવાના, તો પણ લોકો સમયસર પહોંચે. સત્સંગ હોય, મંદિર હોય, ત્યાં બોલો તમને કોઈ નથી કે તો મોડા આવેલાને, અને કહેવાય પણ નહીં ને ઘરનાને કહેવાય. પણ સમજવાની વાત છે, જીવ જેમ જેમ કળિયુગ આગળ જશે ને, એમ યુગનો પ્રભાવ આત્માને પણ પ્રભાવિત કરશે. આત્મા પરમાત્માનો અંશ છે. ભગવાનના સદગુણો બધા આત્મામાં રહ્યા છે, તેમ છતાંય આત્મા અજ્ઞાનથી ઢંકાયેલો હોવાથી માયાના વિકારથી લેવાઈ જાય છે. ભગવાન શ્રીહરિએ અદ્ભુત ટકોર કરી છે. હમણાં જ શિક્ષાપત્રી ભાષ્યની કથામાં સાધુઓના ધર્મમાં પૂજ્યપાદ ગુરુજીએ વારંવાર વાતો આવતી હતી. વારંવાર સાધુના ધર્મની વાત આવે, સાથે સાથે થોડી સંસારીના ધર્મની પણ વાતો જોડે જોડે ચાલતી હતી. અને ગુરુજીએ ટકોર કરી, ગ્રહસ્થના ધર્મમાં સાધુને ક્યાંય લાગુ નથી પડ્યું. ગ્રહસ્થના ધર્મમાં મહારાજે સાધુને ક્યાંય જોડે નથી રાખ્યા, પણ ત્યાગીના ધર્મમાં સતાનંદ સ્વામીએ શિક્ષાપત્રી ભાષ્યમાં વારંવાર ગ્રહસ્થોને લાવ્યા. બ્રહ્મચારીના ધર્મમાં આવ્યા, લસણ ડુંગળી ન ખાવું, તો પાછું શું લખ્યું સ્વામીએ કે આ ભાઈ બ્રહ્મચારી માટે નથી, આ તો બધા માટે છે. નિષ્કામ ધર્મની વાત આવે, સ્ત્રી અને પુરુષની વાત આવે, ત્યારે ખરેખર આજે મોટા ભાગના ગ્રહસ્થ સત્સંગી ભક્તો એમ સમજતા હોય કે આ તો સાધુનો ધર્મ છે. શ્રીજી મહારાજ ગ્રહસ્થ ભક્તોને કહે છે, શ્રી હરિ બોલત ભયે સબ હરિજન પ્રતિ જો, નિષ્કામ ધર્મ દ્રઢ પાલના ગા ફલન બરતના કો.
और जप तप अनेक करो, और जप तप अनेक करो, निष्काम सम तपन कोई, निष्काम नहीं ज्ञान लगही, भेले भये कहाँ होई। बीजा गम्मे एटला तप करो, जप करो, अनेक साधनों करो, पण निष्काम वर्तमान जेवू बीजू कोई तप नथी, बीजू कोई साधन नथी। ज्यां सुधी निष्कामपणू नथी त्यां सुधी आपणे बधा भेळा थया छीए एनो शुं अर्थ छे? बाइयो देखीने भाइयो छेटेरा चाले, 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 पड़े वस्तु कोई नी हाथे नव जाले रात, अक्षर ना वासी वालो आव्या अवनी पर, अक्षर ना वासी वालो आव्या अवनी पर, अक्षर ना वासी वालो आव्या अवनी पर, अक्षर ना वासी वालो आव्या अवनी पर। અક્ષરધામમાંથી પુરુષોત્તમ નારાયણા પૃથ્વી ઉપર પધાર્યા એનું મુખ્ય પ્રયોજન સત્સંગની સ્થાપના કરવા માટે, એ કયો સત્સંગ? અવની પર આવી વાલે સત્સંગ સ્થાપ્યો, હરિજનોને કોલ કલ્યાણનો આપ્યો, કોને કલ્યાણનો કોલ મળે છે? કયો સત્સંગ મહારાજે સ્થાપ્યો? શું ખાલી ચાંદલો કરો એ સત્સંગ છે? હા કે ના તો કયો? શું ગળામાં કંઠી પહેરવી એટલે સત્સંગ પૂરો થયો? હા કે ના તો બોલો? શું ખાલી મંદિરમાં આવીને બેસી ગયા એટલે સત્સંગ પૂરો? વાલા ભક્તો યાદ રાખજો, સત્સંગ શું છે હમણાં અમે આવે છે, આજે આ સાગરની કથામાં આપણે સાંભળશું। તપ કરો, જપ કરો, યજ્ઞ કરો, વ્રત કરો, દાન કરો, ગમે એટલા સાધન કરો, પણ નિષ્કામ ધર્મ નથી। સ્ત્રી પ્રત્યેની આસક્તિ જો મનમાંથી નીકળી નથી, ધન પ્રત્યેની આસક્તિ જો મનમાંથી નીકળી નથી, બાઈઓ દેખીને ભાઈઓ છેટેરા ચાલે। સ્ત્રીની આસક્તિ, સ્ત્રીઓએ પુરુષોની આસક્તિ છોડવાની છે। પડી વસ્તુ કોઈની હાથે ન વજાલે રાજ, આપણે તો બીજાની વસ્તુ, આ દેશમાં સારું છે જોકે, પરંતુ ભારતમાં આજે પણ હું વાત કરું ને, આ દેશમાં સામાજિક જીવનમાં લોકો જેટલી નીતિમત્તા રાખી શકે છે ને, એટલી નીતિમત્તા ભારતના મંદિરમાં આવનારા પણ નથી સાચવી શકતા। મેં વાત કરી હતી ને વચ્ચે, યાદ છે ને, કરી દઉં, આજે મને આ વાત બહુ ગમે છે। ગુરુજી અહીંયા હતા, ગુરુજીની સાથે અમારે પેન્સિલવેનિયા જવાનું હતું। સવારે 9 વાગે ગાડી તૈયાર કરી, વિરલ ભગત આવી ગયા, સંતો પરવારતા હતા એટલે ગાડીમાં ગેસ પુરાવવા માટે એમને મોકલ્યા, ગેસ પુરાવી એ આવી ગયા, સંતો તૈયાર થયા, ગાડીમાં બેઠા, પેન્સિલવેનિયા નીતિન ભગતને ત્યાં થાળ કરવા જવા નીકળ્યા। ગાડીમાં બેઠા એટલે વિરલ ભગત ચારે બાજુ જોવા લાગ્યા, શું છે, મારું પાકીટ દેખાતું નથી, એમાં લાયસન્સ હોય, પૈસા હોય, કાર્ડ હોય। અમે કહ્યું, તમે હમણાં ગેસ પુરાવીને આવ્યા? હા, ગેસ પુરાવી, પૈસા આપી, પાકીટ અહીંયા આ જ જગ્યાએ મેં મૂક્યું હતું, દેખાતું નથી, ઉતાવળમાં ગમે તે મિસ્ટેક થઈ। ગુરુજી કહ્યું, બધું જો, ગાડીમાં ચારે બાજુ જોયું, ઉતરીને બાથરૂમમાં ચેક કર્યું, મંદિરમાં જોયું, અશ્વિન ભગત હતા એમને પૂછ્યું, કોઈ જગ્યાએ પત્તો ન લાગ્યો, લાયસન્સ તો જરૂરી છે। વળી ટકોર કરી કે તમે ગેસ પુરાવા ગયા ત્યાં તો પડી નહીં ગયો, ના ના, મેં ગાડીમાં મૂક્યું, મને 100% ખબર છે, પણ ચેક કરીએ, ત્યાં ગયા, ક્વિક ચેકનું ગેસ સ્ટેશન છે, લગભગ 9:30 અડધો કલાક જેવો સમય થયો, 9:30 થઈ ગયેલા। ગેસ પુરાવા માટે એક કાળો માણસ, બ્લેક માણસ ત્યાં ઊભેલો, ગાડીમાંથી જ ગુરુજીએ પૂછ્યું કે આજ હતા? હા, આજ ભાઈ હતા। ગુરુજી કે તો સવારનો સમય અને આ આપણે ત્યાં તો ખબર છે ને, રંગ જોઈને નક્કી થઈ જાય, ધોળા માણસના બધા કામ કેવા અને કાળાના બધા કામ, આપણું ગણિત। આપણે ત્યાં જૂના સમયમાં કહેવત હતી ને, ધોળી ગાયનું દૂધ અને કાળી ગાયનું, આ જૂની કહેવત હતી
કે માણસનું મેથેમેટિક્સ સામાન્ય એવું છે, ધોળી ગાયનું ધોળું દૂધ ને કાળી ગાયનું કાળું દૂધ. આ માણસ છે, ખબર નહીં પડ્યું હશે તો પણ ખબર નહીં પડે. ગાડી ઊભી રાખી વિરલ ભગત ઉતર્યા. એણે પૂછ્યું, પેલા માણસે ઇમિડિયેટલી કહ્યું કે હા, એક પાકીટ મને મળ્યું હતું, મેં સ્ટોરના માલિકને આપ્યું છે, તમે જાઓ. અંદર ગયા, એણે ત્રણ પ્રશ્ન પૂછ્યા, કેવા રંગનું હતું જે ત્રણ, અંદર શું શું હતું. બધું મેચ થયું એટલે પાકીટ એણે આપી દીધું. વિરલ ભગત ગાડીમાં લઈને બેઠા ત્યારે ગુરુજી જે બોલ્યા ને, ગુરુજીએ કહ્યું, સવારનો સમય છે, આટલી બધી અવરજવર છે, કાળો માણસ છે, અને આવી જગ્યાએ પાકીટ આખું પૈસા સાથે પડી જાય ને એક રૂપિયો ઓછો ન થાય, અને આપણે ત્યાં મંદિરમાં જો પાકીટ કોઈનું પડી ગયું હોય તો આપણા મોટા મંદિરોમાં બોર્ડ માર્યા હોય છે, ખિસ્સા કાતરુંથી એ કાપનારા ચાંદલા વગરના હશે. બોલો, ચપ્પલ ચોરથી સાવધાની, ચપ્પલ લેનારા શું કંઠી વગરના હશે. સ્ત્રીની આસક્તિ છૂટી નથી, ધનની આસક્તિ છૂટી નથી, સાગરની કથા એમ કહે છે, તો શું થયું? આપણે ભેળા થશું એનાથી શું લાભ, આ સત્સંગ કરીશું એનાથી શું લાભ, આ સમયા કરીશું તેનાથી શું લાભ. આ સત્સંગનો અર્થ જ છે, શું અર્થ છે, સ્ત્રી અને પુરુષો એની મર્યાદામાં રહે, ધનની આસક્તિથી દૂર થઈએ. આવી રીતે ભગવાનનો ભક્ત જ્યારે થાય છે ને, ત્યારે એ ભગવાનની કૃપાનો અધિકારી બને છે. શ્રીજી મહારાજની એક એક વાત સાંભળવા જેવી છે, ગ્રહસ્થ ભક્તોને ત્યાગીને બંનેને કામ લાગેવી છે. મહારાજ કહે છે, હે ભક્તો, કોઈ કામભોગનો સંકલ્પ કરે તે સંકલ્પની સાથે એના મનમાં કામ ઉપજે છે. એક સંકલ્પ પણ એવો ભયંકર હોય છે, સાંભળજો, આજે આખી દુનિયા વિકૃત થઈ ગઈ દેખાય છે આપણને. એક જમાનો એવો હતો કે સ્ત્રીઓ એટલી મર્યાદામાં હતી, પોતાના પગની પાની પણ પરપુરુષને દેખાવા ન દેતી, અને આજે શું દશા છે બોલો. ક્યાં આ કથા, ક્યાં આપણા શાસ્ત્રનો સિદ્ધાંત, અને ક્યાં આજની દુનિયા? એક સંકલ્પ પણ કેટલો ભયંકર છે. વડનું બીજ ઘણું નાનું હોય, પણ તે નાના બીજમાંથી વટનો મોટો વિસ્તાર થાય છે. વનસ્પતિ અનેક છે, બીજ વિના ક્યારેય કોઈ વનસ્પતિ થતી નથી. બીજને માટી અને પાણીનો યોગ થાય ત્યારે બીજમાંથી અંકુર ઉત્પન્ન થાય છે, એમ પાપ માત્રની શરૂઆત સંકલ્પથી થાય છે. સંકલ્પ મનમાં થાય છે ત્યારે જો એને શાંત કરી દેવામાં આવે તો માણસ પાપના માર્ગેથી પાછો વળી શકે છે, પણ સંકલ્પને શાંત ન કરી શકે. એકને એક સંકલ્પ 5 વાર 50 વાર થાય ને ત્યારે વચનામૃતનો સિદ્ધાંત છે, એ જીવને જરૂર એમાંથી પાડે, પાડે ને પાડે. એટલા માટે ભગવાનનો ભક્ત મનમાં સંકલ્પ થાય ને તો પણ મહારાજને હૃદયથી પ્રાર્થના કરે, મહારાજ મારા સંકલ્પને શાંત કરો. આંખથી જોવાની, કાનથી સાંભળવાની તો વાત જ નથી, મનમાં સંકલ્પ ઉદ્ભવે ત્યારથી ને શાંત કરી દે. કેવી અદ્ભુત મહારાજ વાત કરે છે ને, કેટલી સચોટ વાત છે. તમે વડલો જોયો છે? કેટલાય જે ઊંચી આંગળી કરો. વડનું બી જોયું છે? બી તમે કોઈ કેટલું નાનું હોય? હા, રાયના દાણા કરતાય નાનું. દાદા, રાયના દાણા કરતા પણ ઝીણું હોય, કેટલું નાનું બોલો, તલ કરતા કેટલું નાનું. એટલું ઝીણું બીજ જમીનમાં નાખો, એમાંથી કબીર વડ જેવડો વડ થાય. 1 કિલોમીટરની જગ્યા રોકી લઈ, નીકળ્યા જ કરે, નીકળ્યા જ કરે, વડવાયો નીકળ્યા જ કરે એમાંથી. બોલો, સંકલ્પની તાકાત કેટલી છે. આપણું મન કેટલું ખતરનાક છે, મન કેટલું ચંચળ છે, એની એક બે અદ્ભુત વાત છે. ત્યાગી કે ગ્રહસ્થ, જે ભગવાનના ભક્ત હોય તમામને કામ લાગેવી આ વાત છે. ધર્મ બિન સંકલ્પ ઉદે હોય જેતા, વિસહી સમ જાની કે તેતા. ધર્મ બિન સંકલ્પ ઉદે હોય જેતા, વિસહી સમ જાની કે તેતા. ધર્મ
ધર્મ બિન સંકલ્પ ઉદે હોય જેતા બિસહે સમ જાની કે તેતા ધર્મ બિન સંકલ્પ ઉદે હોય જેતા વિષહી સમ જાની કે તેતા તરત હે કરના નાશ તત્કાલા તરત હે કરના નાશ તત્કાલા તામે જોરન પડહે વિશાલા તામે જોરન પડહે વિશાલા તામે જોરન પડહે વિશાલા તામે જોરન પડહે વિશાલા ધર્મ વિનાના જેટલા સંકલ્પ છે તે બધા સંકલ્પને ઝેર જેવા સમજવા, ઝેર જેટલું કાતિલ છે એટલા ધર્મ વિનાના બધા સંકલ્પો કાતિલ છે. ઝેર તમને તરત મારી નાખે છે એટલું સારું છે. ઝેર સારું છે કે તમને જલ્દી મુક્તિ આપે છે, પણ આ સંકલ્પ તો એટલા ખતરનાક છે ને, હજારો જન્મે પણ પીછો છોડતા નથી. કેવી અદ્ભુત વાત છે ધર્મ વિનાના સંકલ્પને ઝેર જેવા સમજવા અને તેનો તત્કાળ નાશ કરી નાખવો સારો છે. એમાં જાજુ બળ પડતું નથી. બધા ધ્યાનથી સાંભળજો. વડનો અંકુર નાનો હોય, વડનો અંકુર નાનો હોય ત્યાં સુધીમાં તેને ઉખાડી શકાય છે, એમાં કોઈ બળ પડતું નથી. જો અંકુર 6 મહિનાનો થાય તો પછી મોટા મનુષ્યથી પણ તે ઉખેડી શકાય નહીં. અને વડ જો 5 વર્ષનો થઈ જાય પછી તેને હાથીના બળથી પણ ઉખેડી શકાય નહીં. માટે અંકુર નાનો હોય ને ત્યારથી એને કાઢી નાખવામાં આવે તો મહેનત પણ ન પડે અને નીકળી જાય અને મોટી ઉપાધિથી બચી જાય. બસ એમ સંકલ્પ થાય, સંકલ્પમાંથી કામ જન્મે અને કામમાંથી પછી વિકાર જન્મે છે. સંકલ્પ થાય ત્યારે એને શાંત કરી દે, એમાં જોર નથી પડતું. એકવાર મનમાં કામ જાગે પછી એને શાંત કરવામાં ઘણી મહેનત છે. અને એકવાર માણસ ધર્મ ભ્રષ્ટ થાય, ખોટું પાપ કરી નાખે પછી એને પાછું વળવાનો કોઈ રસ્તો રહેતો નથી. કોઈ પણ રોગના 3 સ્ટેજ હોય છે. કોઈ પણ રોગ, પહેલું સ્ટેજ હોય છે ક્યોરેબલ. કેન્સર હોય હજી પહેલા સ્ટેજમાં હોય, પકડાઈ જાય સંપૂર્ણ એની દવા થઈ શકે. કદાચ બીજું સ્ટેજ આવે તો ઓપરેશન કરવું પડે, કીમોથેરેપી લેવી પડે, થોડી મોટી દવા કરવી પડે, એમાં પણ સારું છે. પણ રોગ જ્યારે 3જા સ્ટેજમાં પહોંચી જાય ને પછી કેવળ ભોગવાનું જ છે, એ દુઃખથી પીડા પામવાનું જ છે, એના સિવાય બીજો કોઈ માર્ગ નથી. શ્રીજી મહારાજે હરિભક્તોની સભામાં વાત કરી, ભગવાનનો ભક્ત કેવો છે, ભગવાન સિવાયનો, ધર્મ વિનાનો એટલે ભગવાન સિવાયનો, ભગવાન સિવાયનો કોઈ પણ સંકલ્પ થાય ને ઝેર સમાન છે. ઝેર જેવો ભયંકર છે, ઝેર જેમ મારી નાખે છે ને એમ એવા સંકલ્પ મારી નાખે છે. હવે આવી વાત કોને સમજાય? આજે તો લોકો પાપને પણ હવે પુણ્ય સમજવા માંડ્યા છે. બોલો, અમેરિકામાં જુગારખાનું શું છે, લીગલ કે ઇલીગલ? બોલો, બીજા તો કહેવાય નહીં. કળિયુગનો પ્રભાવ તમે જુઓ, માણસના મનમાં સંકલ્પ એટલા બધા થાય છે. ચોમાસાના સમયમાં મહારાજ સંતો ભક્તો સાથે ઘેલા નદીમાં સ્નાન કરવા આવ્યા. ઉપરવાસમાં એટલો બધો વરસાદ પડ્યો હશે, ઘેલામાં ઘોડા પૂર આવેલું. કિનારે ઊભા ઊભા સંતો ભક્તોએ કહ્યું, મહારાજ આમાં તો પડાય એવું નથી, મોટા મોટા હાથીને પર્વતોને તાણી જાય એવી આ ઘેલા આજે ઘેલાની જેમ એટલે ગાંડાની જેમ વહે છે. એનું નામ એટલા માટે ઘેલા પડ્યું, ઘેલામાં જ્યારે પાણી આવતું ત્યારે એનો પ્રવાહ એટલો બધો ગાંડો બનતો, એટલો બધો ગાંડો ગામોના ગામ તણાઈ જતા. ઘેલા શબ્દનો સંસ્કૃતમાં ગુજરાતીમાં અર્થ શું થાય? બોલો, ગાંડો. ઘેલા નદીનું ઘેલા જેવું પૂર જોઈને શ્રીજી મહારાજ હસી પડ્યા ને બોલ્યા, સંતો આ ઘેલામાં જેવું ઘોડા પૂર આવ્યું છે, હાથી ઘોડા ઝાડ અને પહાડ પણ તણાઈ જાય એવું પૂર તમને દેખાય છે ને, દરેક માણસના મનમાં આવું ઘોડા પૂર આવ્યું છે સંકલ્પ વિકલ્પનું.
આખી દુનિયા, મહારાજ બોલ્યા, બ્રહ્મા ને ઇન્દ્ર ને ચંદ્ર પણ આ મનના પ્રવાહમાં તણાઈ રહ્યા છે, આખી દુનિયા તણાઈ રહી છે. શું પાપ કરનાર માણસને ખબર નથી હું પાપ કરું છું? હા કે ના કયો બોલો. ચોરી કરનાર માણસને ખબર નથી આ ચોરીમાં હું પકડાઈશ તો મને શું સજા થશે? મર્ડર કરનાર માણસને ખબર નથી હું આ કરીશ તો આમાં શું થશે? હા કે ના તો કયો. ખબર છે, જાણે છે આની શું સજા થશે, આનું શું નુકસાન ભોગવવું પડશે, તેમ છતાં માણસ શા માટે નથી રોકી શકતો? કારણ કે સંકલ્પ એકવાર થાય ને એને ઉખેડી શકાય છે, પણ હજાર વાર સંકલ્પ થયો ને પછી એને ઉખેડી નથી શકાતો. તમે તમારા મન ઉપર અભ્યાસ કરી જોજો. મન માટે લખ્યું, મનનો કોઈને પામે પાર. અમદાવાદના કવિ રાજેન્દ્ર શુક્લ, બહુ સરસ કવિતા એની. મનનો કોઈને પામે પાર, આ મનનો કોઈને પામે પાર, ક્યારેક કાળમીંઢ પથ્થર તો ક્યારેક પાણીની ધાર. આ મનનો કોઈને પામે પાર, ક્યારેક આપણું મન પથ્થર જેવું મજબૂત બની જાય તો ક્યારેક પાણીની ધાર જેવું ઢીલું પડી જાય. એક જ વીણા વિધવિધ તાર, આ મનનો કોઈ ન પામે પાર. વીણા હોય ને એમાં તાર હોય, એમાં કશો અવાજ ન આવતો હોય, પણ વગાડનાર હોય ને તેમાંથી બધા રાગ નીકળે, બધા અવાજ પ્રગટ થાય. આ હાર્મોનિયમ છે, આમાં કશો અવાજ આવે છે અત્યારે? પણ અમારા મુકુંદ ભગતને આપો, હમણાં બધા ભજન આમાંથી બહાર નીકળવા મળશે એક પછી એક. અને ભૂપેન્દ્ર કાકાને આપો તો ભજન બહાર બેઠા છે અંદર જતા રહે છે બધા. અત્યારે આમાં કશું દેખાતું નથી, પણ આમાં બધા રાગ, આમાં બધા અવાજ, આમાં બધા ગીત સમાયેલા છે. એ માણસનું મન કેવું, ઉપમા કેવી એને શોધી કાઢી. એક જ વીણા વિધવિધ તાર, આ મનનો કોઈ ન પામે પાર. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે, ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદૃઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયો રિવસુ દુષ્કુરમ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, હે અર્જુન, આ મન અતિ ચંચળ છે, અતિ પ્રમાથી ધમાલી છે, એને કાબુમાં કરવું, કંટ્રોલ કરવું અઘરામાં અઘરું છે. વચનામૃતમાં મહારાજ બોલ્યા, જેણે મનને જીત્યું એણે આખા જગતને જીત્યું. વડતાલમાં શ્રીજી મહારાજ છે, એક નાનો દીકરો કાકડી લઈને આવે, મહારાજ એટલા બધા રાજી થયા, કાકડી જમવા લાગ્યા. અને મહારાજ એમ બોલ્યા, ભવ બ્રહ્મા જેવા મોટા દેવતા કરતા પણ મોટી લડાઈ આ દીકરો લઈને આવ્યો છે આજે. સંતોએ કહ્યું, મહારાજ એવી મોટી શું લડાઈ કરી આણે, આટલો નાનો દીકરો? અરે મહારાજ કહે, આ દીકરાએ પોતાના મન સાથે લડાઈ લીધી છે. એક હરિભક્તનો દીકરો ખેતરમાં કાકડી તૈયાર થઈ, મનમાં વિચાર થયો, મહારાજ ગામમાં છે, મહારાજ માટે કાકડી લઈને જાઓ. વારે વારે મનમાં વિચાર આવે, મહારાજ પાસે તો કેટલા બધા આવતા હોય, કેટલી બધી ભેટ લાવતા હોય, હવે આ કાકડીની કિંમત શું ત્યાં? એના કરતાં મારા પેટમાં ગલુડિયા બોલે હું. બોલો, આપણું મન આવા સંકલ્પ કરે કે ના કરે? ગુરુજી અહીંયા પધાર્યા હતા, ઘણા બધા ભક્તોને આવવું હતું, એકવાર તાળીઓથી વધાવો. હા, તમે બધા દરરોજ આવી જતા ને ગુરુજી, એટલા બધા રાજી હતા કે આખો મહિનો ઠંડી હોય, વરસાદ હોય, બરફ પડ્યો હોય, વેધર ખરાબ હોય તો પણ મંદિર આખું ભરાઈ જતું, તાળીઓથી વધાવો. ગુરુજી એટલા બધા રાજી હતા ખરેખર. અને ફરી વાર છ મહિના આવવાના જ છે, એ નક્કી કરીને ગયા છે, ગમે ત્યારે, એક વર્ષે, બે વર્ષે, ત્રણ વર્ષે, પણ એક વાર લાગ લગાડ કેટલા મહિના? હવે તાળી વગાડો. અને વાલા ભક્તો, એ પણ વાત નક્કી છે, આ લોયાધામમાં આટલી કથા વાર્તા થાય છે, આટલું ભજન થાય છે, આટલી મહારાજની સેવા થાય છે ને, એટલે તમારા જેવા હરિભક્તો છે, એટલે તમારા જેવા, બાકી તો મંદિરમાં આવીને ચા ગોતે છે. એ તો હજી હું બહુ આગળનું નથી બોલતો, બહુ આગળની વાત તો કરાય નહીં. અમેરિકાના મંદિરમાં તો એ પીઝા લઈને, બહારથી પીઝા લાવવાના, પાર્ટી મંદિરમાં કરવાની. લો, શનિવારની સભામાં કહેવત જાહેરાત થતી હોય કે આજે તો ફલાણા ફલાણા ભગત તરફથી મેકડોનાલ્ડના પીઝામાં બધા ભક્તોને પ્રસાદમાં આપવાના છે, લો તો પછી મંદિરને મેકડોનાલ્ડ જ બનાવી દો ને તમે. હું કહેવા એ માગું છું, મંદિર કરતા, તપ કરતા, જપ કરતા, સાધન કરતા, શ્રીજી મહારાજ એમ કહે છે, ધર્મ છે ને એ મહાન છે, ધર્મ નથી તો આ બધા સાધન છે ને એ મીંડું છે, આ સાધનનું ફળ નહીં મળે.
ભગવાનના ભક્તે પાપથી ડરવાનું છે, પણ પાપનો સંકલ્પ થાય ને એના કરતા એનાથી પણ ડરવાનું છે. ભગવાનનો ભક્ત એ છે કોઈનું ખરાબ વિચારે પણ નહીં, ખરાબ બોલે તો નહીં, ખરાબ કરે તો નહીં, પણ એના વિચારમાં પણ અસત્ય ન હોય. પાપનું મૂળ માણસના મનમાં છે. મહારાજના સમયમાં સામતેર નામનું ગામ, ત્યાં વાણંદ જ્ઞાતિમાં ડોસાભાઈ બહુ સારા ભગવાનના ભક્ત, એવું ભગવદી જીવન. એમનો દીકરો હમીર હતો, નવયુવાન દીકરો, એ પણ સત્સંગી. બાપ દીકરા ભજન કરે, ગામમાં સત્સંગ ઓછો, કોઈ ઠેકડી મસ્કરી કરે અને કોઈ ફેર ન પડે. એમાં નાનો દીકરો એકવાર ગુંદાના ઝાડ ઉપર ચડેલો અને ઝાડ ઉપર ચડતા ડાળી ભાંગી ઊંધા માથે છોકરો નીચે પડ્યો અને પડતાની સાથે માથામાં વાગ્યું ને ત્યાં ત્યાંનો પ્રાણ જતો રહ્યો. પણ ભગવાનના ભક્તનો દીકરો હતો. ભગવાનના ભક્તનું મૃત્યુ ગમે ત્યાં થાય, ગમે તેવી રીતે થાય, મરવાનું તો છે જ. આ જગતમાં જે કોઈ આવે છે બધાને મરવાનું છે, પણ યાદ રાખજો ભગવાનનો ભક્ત ગમે ત્યાં મરે છે એનું મૃત્યુ એ મુક્તિ બને છે. હમીર પડતા પડતા મહારાજ બૂમ પાડી એણે, ઘરમાંથી બાપુજીને બધા દોડીને બહાર આવે, પણ આ તો છોકરો પડ્યો માથામાં વાગ્યું ને ત્યાં ત્યાંનો પ્રાણ નીકળી ગયો. દિવ્ય રૂપે મહારાજને તેડવા માટે આવ્યા છે, વિમાનમાં બેસાડ્યો છે. હમીરના આત્માને વિમાનમાં બેસાડી પોતાના મુક્તો સાથે અક્ષરધામ તરફ વિમાન ઉપડ્યું છે. આપણા શાસ્ત્રોમાં લખેલી કથા. આ બાજુ એના પિતા વગેરે દુઃખ થયું. ભગવાનના ભક્ત હતા, પણ તેમ છતાં લોકનો વ્યવહાર તો વ્યવહાર છે, અંતિમ સંસ્કારની તૈયારી કરે છે. એના સબને બાંધી દીધું છે, સગાવાલા ભેગા થઈ ગયા છે, અગ્નિદાહની તૈયારી કરે છે. એમાં તો પેલો હમીર જે સૂતો હતો, બાંધેલો હતો, એ હલવા લાગ્યો. ભેગા થયેલા બધા માણસોને કુતૂહલ થયું કે આ શું થયું, બેઠો થયો. ડોસાભાઈ તો જાણે છે આ બધી મહારાજની લીલા છે. બેટા બેટા તું જાગી ગયો, તું બરાબર છે, તને કંઈ વાગ્યું નથી? હમીરે કહ્યું આંખમાં આંસુ સાથે, મહારાજે મને ધામમાંથી પાછો નાખ્યો. કેમ બેટા? મહારાજ મને ધામમાં તેડી જતા હતા. ભગવાન તો જીવ પ્રાણી માત્રની પરીક્ષા કરે, મહારાજે મારી પરીક્ષા લીધી. સ્વર્ગમાંથી વિમાન કાઢ્યું, અપ્સરાઓ સ્નાન કરે છે, નદીમાં નાય છે, અને મારી નજર એ બાજુ ગઈ. મારી નજર જતાની સાથે ત્યાંથી ને ત્યાંથી મહારાજે મને ધક્કો માર્યો, વિમાનને મહારાજ બધું અદ્રશ્ય થઈ ગયું, હું આ પથારીમાં બેઠો થઈ ગયો. એક સ્ત્રી પ્રત્યેની આટલી આસક્તિ હતી તો મહારાજે અધ વચ્ચેથી પાછો નાખ્યો. રુગનાથપુરના અર્જણ ભગત હતા, ગ્રહસ્થ ભક્તો પણ મહારાજના સમયમાં કેવા કેવા હતા, કેવી સ્થિતિવાળા ગ્રહસ્થ ભક્તો હતા. અર્જણ ભગત એમના દીકરીના લગ્ન લેવાના હતા, એટલે જોવા માટે ઘણા બધા આવે. બહુ સારું સંસ્કારી ખાનદાન કુટુંબ એમાં આવ્યા હશે, એ લોકોએ બધું નક્કી કરી નાખ્યું. અર્જણ ભગતને વાત કરી, અમને બધું ગમ્યું છે, બધું બરાબર છે, પણ તમારી દીકરીના ગાલ ઉપર એક કાળો તલ છે. અર્જણ ભગતે બહુ ધ્યાનમાં ના લીધું, હશે હશે એમ બે વાર બોલ્યા ને, એટલે સામેવાળાએ કહ્યું, અરે તમારી દીકરી છે અને ગાલ ઉપર તલ છે, હશે હશે શું કરો છો, બધાને દેખાય એવી વાત છે. ત્યારે અર્જણ ભગતે કહ્યું, અમે ભગવાન સ્વામિનારાયણના હરિભક્ત છીએ, અમારા ભગવાનની આજ્ઞા છે, પોતાના સમીપ સંબંધીની સ્ત્રી હોય એને પણ ક્યારેય બુદ્ધિપૂર્વક નિહાળવી નહીં, મારી દીકરી છે, તેમ છતાં જન્મથી આજ દિવસ સુધી એના ચહેરા ઉપર મેં બુદ્ધિપૂર્વક નજર નાખી નથી, એટલે એના ગાલ ઉપર તલ છે કે નહીં એ મને પૂરી ખબર નથી, તાળીઓથી વધાવો કેવા હરિભક્તો. અને આજે તો આખા ગામની ખબર હોય, ઘરની ક્યાં વાત કરો. ભગવાનના ભક્ત થવું હશે ને, મહારાજને રાજી કરવા હશે ને. સાગરની વાત તો તમે સાંભળો, કેવી વાતો છે. ધર્મ બિન સંકલ્પ ઉદે હોય જેતા, વિસહી સમ
જાની કે તેતા. ધર્મ વિનાના સંકલ્પ ઝેર સમાન છે. અમેરિકાની સંસ્થા યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન યુનો, આખી દુનિયામાં જેણે શાંતિની સ્થાપના કરી, આખી દુનિયામાં 70 વર્ષથી કોઈ યુદ્ધ નથી થયું. 7 વર્ષના 2 મહાયુદ્ધ, વિશ્વયુદ્ધ પ્રથમ, વિશ્વયુદ્ધ બીજું, 7 વર્ષની અંદર આ પૃથ્વીમાં કેટલા કરોડો માણસો મરી ગયા, કેવી રીતે મરી ગયા, દુનિયાના ડાયા માણસો ભેગા થયા. આપણે કંઈક કરીએ, હવે જો ત્રીજું વિશ્વયુદ્ધ થશે પૃથ્વીનો કોઈ માણસ બચશે નહીં. આ સંસ્થાની સ્થાપના થઈ, યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન. સૌથી પહેલો કયો મુદ્દો લખવો? ધ ફર્સ્ટ સ્ટેટમેન્ટ ઓફ યુનો. યુનોનું સૌથી પહેલું સ્ટેટમેન્ટ છે કે યુદ્ધ પહેલાં માણસના મનમાં શરૂ થાય છે અને પછી મેદાનમાં શરૂ થાય છે. સાંભળજો, મેદાનમાં થતા યુદ્ધને અટકાવવા માટે માણસના મનના યુદ્ધને અટકાવવું પડશે. માણસના મનને યુદ્ધના યુદ્ધમાંથી પાછું વાળવા માટે આપણે સંવાદ કરીશું, સાથે બેસીને ચર્ચા કરીશું, આપણા પ્રશ્ન હલ કરીશું, તો મનના પ્રશ્નો શાંત થશે. મનના પ્રશ્નો શાંત થશે તો મેદાનના યુદ્ધો પણ અટકી જશે. વાલા ભક્તો, યુનાઇટેડ નેશન્સની જે વાત છે ને, આ જ વાત 200 વર્ષ પહેલાં શ્રીજી મહારાજે કરી દીધી. મહારાજને ખબર છે પાપ ક્યારે કરે છે જીવ? મનમાં સંકલ્પ થાય ત્યારે. મનમાં સંકલ્પ ક્યારે થાય છે? ખોટા ન જોવાના પદાર્થો જોવે છે, સાંભળે છે ત્યારે. શું કરીએ? વચનામૃત પ્રથમનું 18મું ભરતભાઈ દરરોજ વાંચે, પૂછો. શ્રીજી મહારાજની આખી ફિલોસોફી ઇન્દ્રિયોના આહાર શુદ્ધ કરવા વિશે છે. ન જોવાનું ન જોવું, ન સાંભળવાનું ન સાંભળવું, ન બોલવાનું ન બોલવું. પંચ જ્ઞાન ઇન્દ્રિયોના આહાર શુદ્ધ કરવામાં આવે તો બાકીના બધા દોષ એની મેતે ધીરે 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 શાંત થઈ જાય. મન એટલું ભયંકર છે. કહેવાય છે મન માણસનું મિત્ર પણ છે, શત્રુ પણ છે. મન એવું મનુષ્યાણમ કારણમ બંધ મોક્ષયો. બંધનનું કારણ પણ મન છે, મુક્તિનું કારણ પણ મન છે. ગીતાજીમાં, શ્રીમદ ભાગવતમાં, વચનામૃતમાં, રામચરિત માનસમાં કેટલી બધી વાતો છે, પણ બધાનો સાર એટલો છે, કે માણસે પોતાના મનનો ક્યારેય વિશ્વાસ કરવો નહીં. વચનામૃતમાં શ્રીજી મહારાજ બોલે છે, સાંભળજો, મનનો વિશ્વાસ કરે છે એના ત્યાગનો અમને કોઈ ભરોસો નથી. ન કર્યાત કરહિચિત સખ્યમ મનસીહ નવસ્થિતે. મનનો ક્યારે વિશ્વાસ ન કરવો? ને આપણે સૌથી વધારે વિશ્વાસ કોનો કરીએ છીએ? થોડું બોલો, તમે સમજો તો ખરા. વાલા ભક્તો, બસ કરોડો જન્મથી આપણું કલ્યાણ બગાડનાર કોણ છે? મહારાજ શું કહે છે? સંકલ્પ મનમાં થાય છે, જમીનમાંથી અંકુર ફૂટે છે. ક્યારે ફૂટે છે? એને માટી અને પાણી આ બેનો યોગ થાય ત્યારે. કોઈ પણ વનસ્પતિ બીજ વગર થતી નથી, અને કોઈ પણ બીજ માટીને પાણી વિના અંકુરિત થતું નથી. એમ કોઈ પણ સંકલ્પ એ પદાર્થના યોગ વિના જન્મતો નથી. પ્રથમનું વચનામૃત 11મું, આ જન્મે કે ગયા જન્મે વિષય જોયા છે, સાંભળ્યા છે અને ભોગવ્યા છે એટલે એની અંતરમાં વાસના થાય છે. પદાર્થ જોવાની, ભોગવવાની, સાંભળવાની ઈચ્છા, એનું જ નામ વાસના. વાસના શા માટે જન્મે છે? આ જન્મે કે ગયા જન્મે એ પદાર્થ જોયા છે, સાંભળ્યા છે એટલા માટેની વાસના જન્મે છે. અમે એક હરિભક્તના ઘરે ગયા, નાનો દીકરો, દીકરો રડતો હતો. ગુરુજી કે આને કેન્ડી આપો, કેન્ડી આપો. એના પપ્પા કે કેન્ડી નથી ખાતો. તો શું ખાય છે? બધા હસવા લાગ્યા. અંદરથી આવ્યા બે ડબ્બા લઈને, એકમાં કાચું જીરું અને એકમાં કાચી રાઈ. કાચું જીરું અને કાચી રાઈ એ 1.5 વર્ષના 2 વર્ષના દીકરાને મુઠ્ઠી મુઠ્ઠી ભરી એક બાઉલમાં આપી. છોકરો એટલો રાજી થઈ ગયો, આપણે મેસુબ કે સાટા જમીએ ને એ મુઠ્ઠી ભરી ભરીને રાઈને જીરું ખાવા લાગ્યો. બોલો, કારણ કે ગયા જન્મથી શું લઈને આવ્યો છે? કાચું જીરું ને કાચી રાઈ. દાદા, અમે આંખથી જોયેલી વાત કરીએ છીએ, તમને વિડીયો બતાવીએ તો ખબર પડે. રડતો છોકરો એટલું રડે, પણ રાઈને જીરાને જોતાની સાથે એટલો હસવા લાગ્યો. બોલો, તમને કોઈને રાઈ જીરાની ઈચ્છા થાય છે? કેમ? ખાધી જ નથી, ભોગવી જ નથી.
બીજને પાણી અને પૃથ્વીનો સંયોગ થાય ત્યારે અંકુરિત થાય છે એમ બાહ્ય વિષય જોવામાં કે સાંભળવામાં આવે ત્યાર પછી જેની અંતરમાં ઈચ્છા વર્તે એનું નામ સંકલ્પ. ખોટા સંકલ્પ થાયને અટકાવવામાં ન આવે પ્રાર્થના કરીને મહેનત કરીને તો એ સંકલ્પ એક દિવસ સાકાર થાય છે એટલે જીવ પાસે પાપ કરાવે છે, ધર્મ ભ્રષ્ટ કરે છે. મહારાજ હરિભક્તોને સાવધાન કરે છે. અંકુર નાનું હોય ખેંચી નાખે, પ્રયત્ન વિના બળ વિના ખેંચાઈ જાય. 6 મહિના જતા રહે મહેનત કરે ત્યારે નીકળે, અને 6 વર્ષ જતા રહે ને તો હાથથી કે ઘોડાની તાકાત લગાવે ને તો પણ એ ઝાડ આગુ પાછું ન થઈ શકે. એવી જ રીતે સંકલ્પ નાનો હોય ને ત્યારથી ને શાંત કરી દેવો, ભગવાનને પ્રાર્થના કરી વિનંતી કરી, આંખથી ખરાબ જોવાનું બંધ કરી દેવું. સ્વામી વિવેકાનંદ નાના હતા, કોલેજમાં હતા, નજર એક સ્ત્રી ઉપર જાય, સ્વામી વિવેકાનંદને દુઃખ થાય, પોતાની આંખમાં મરચું નાખી દે. નાસ્તિક વિચારધારાના હતા, પણ અસત્ય તો ન જ કરવું જોઈએ આવું મનમાં નક્કી હતું. આંખમાં મરચું નાખ્યું. આપણે જાણીએ છીએ એ નરેન્દ્ર દત્ત નામના એક નવયુવા સંન્યાસી સ્વામી વિવેકાનંદ બને, એનો સંયમ કેટલો હતો, એનું તપ કેટલું હતું. અમેરિકન મહિલાઓ કેટલી બધી સ્ત્રીઓ સ્વામી વિવેકાનંદને પરણવા તૈયાર થયેલી. એણે જે જવાબો આપ્યા છે ઇતિહાસની અંદર યાદગાર જવાબો છે. હું કહેવા એટલા માટે માગું છું, સંકલ્પ થાય એને શાંત કરવો જોઈએ. તેવી જ રીતે કામ ક્રોધ લોભ તેનો સંકલ્પ ઘણો બળવાન છે. બીજા બધા સંકલ્પો તો બ્રહ્માંડમાં સૃષ્ટિની જેમ રાત દિવસ થયા જ કરવાના. ઘેલા નદીમાં પૂર આવે ને, કેટલું મોટું પૂર હોય, મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું એકવાર કે સ્વામી કેટલા સંકલ્પ વિકલ્પ થાય છે. સ્વામી તો સમર્થ હતા, પણ આપણને સમજાવવા માટે ધૂળની મુઠ્ઠી ભરી, ધૂળ નાખવા લાગ્યા અને મહારાજને કહેવા લાગ્યા કે મહારાજ આની અંદર જેટલા રજકણ છે એટલા સંકલ્પ વિકલ્પોનો પ્રવાહ ચાલ્યા જ કરે છે. પછી સુરા ખાચરને પૂછ્યું કે સુરા બાપુ, રમૂજી પ્રસંગ છે આ તો, કે આપને સંકલ્પ વિકલ્પ. સુરા ખાચર કે ભણું મહારાજ, તમે મળ્યા ને હવે સંકલ્પ વિકલ્પ ચમ ના થાય, લો ના પાડી દીધી. સંકલ્પ વિકલ્પને ઓળખવા માટે વચનામૃત પ્રથમનું 30મું દીનાનાથ ભટ્ટને મહારાજે કહ્યું, તમારા જેવો કોઈ વિદ્વાન હોય, બુદ્ધિશાળી હોય, એના જાણ્યામાં સંકલ્પ વિકલ્પ આવે છે, બીજાને તો સંકલ્પ વિકલ્પ શું કહેવાય એની ખબર પણ નથી પડતી. બહુ જબરી પ્રશ્ન. આ વાત જો સમજાય છે ને તમે બધા સાધુ થઈ જાઓ, એટલે લાલ કપડાથી નહીં પણ અંતરથી તો થઈ જ જાઓ. અને એક દિવસ તો થવું જ પડશે. તમે ગંભીર કેમ થઈ ગયા, અમારે કંઈ કરી નથી દેવા. પણ આત્માથી તો આપણે સાધુ જેવા થવું જ પડશે. મહારાજને રાજી કરવા માટે આ સંસારની આસક્તિ માત્રને તોડવી જ પડશે. પૂજ્યપાદ ગુરુજીએ છેલ્લા દિવસની છેલ્લી સભામાં છેલ્લે કેવી સરસ વાત કરી હતી કે હવે આ લોયાધામ પરિવારને જોઈને સંતોષ થાય છે. હા, શબ્દો યાદ છે ને તમને, તાળીઓથી વધાવો. સંતોષ કેનો હતો? ગુરુજીએ વાત કરી હતી, તમારા હૃદયમાં મહિમા દેખાય છે, તમારા જીવનમાં ધર્મ નિયમ દેખાય છે. સાધુના ધર્મની વાત ચાલતી હતી, આસક્તિની વાત આવી હતી, ભીખુદાદાનું દ્રષ્ટાંત, બંને દાદાનું દ્રષ્ટાંત આપી ગુરુજીએ વાત કરી હતી. યોગી જેવી અથવા એના કરતાં પણ ઊંચી સ્થિતિ આ બંને દાદાઓને મહારાજે આપી દીધી છે. જુઓ, પછી ઘરમાં રોજ ખાવા માટે ઝઘડા થતા હોય, કઢી માટે રોજ કે ને કઢી માટે રીસ ચઢી એવું થતું હોય, આ કઈ જીવન છે? દરેક જગ્યાએ યુદ્ધ ચાલે છે, દરેક જગ્યાએ જોવા માટે, ખાવા માટે, પીવા માટે. આ ભગવાનના ભક્તના લક્ષણ નથી. આસક્તિ છે, અહંકાર છે, ત્યાં યુદ્ધો જ થવાના. આસક્તિ ને અહંકાર બે નીકળી જાય એટલે યુદ્ધ માત્ર, ઝઘડા માત્ર શાંત થઈ જાય. બીજા બધા સંકલ્પો બ્રહ્માંડમાં સૃષ્ટિની જેમ રાત દિવસ થયા જ કરે, આ જગતમાં રાત દિવસનું ચક્ર ચાલ્યા જ કરે છે, એમ સંકલ્પ વિકલ્પ ચાલ્યા જ કરવાના. જીવ અપાર સૃષ્ટિ કરતા રહે છે અને કાળ તેના નિયત સમય પ્રમાણે નાશ કરે છે. માયાના 3 ગુણ છે, તે ભગવાન સિવાયના નિત્ય નવા વિવિધ ઘાટ ઘડે જ જાય છે. સાંભળજો ધ્યાનથી, બધા સીધા બેસી જાઓ. જેટલા ઘાટ સંકલ્પ અસત્ય હોય, હવે ઘાટ સંકલ્પ તો થવાના જ, એને અટકાવી નથી શકાતા, એને મારી નથી શકાતા,
આ બ્રહ્માંડમાં જેમ દિવસ રાતનું ચક્ર ચાલ્યા જ કરવાનું, એમ ગાઢ સંકલ્પનું ચક્ર ચાલ્યા જ કરવાનું. શું કરવાનું છે વાત આવે છે. જેટલા ગાઢ સંકલ્પ અસત્ય હોય તેને સત્સંગે કરીને ઓળખવા અને ઓળખીને એનો ત્યાગ કરવો, તાળીઓથી વધાવવા, આટલું કરવાનું છે, આટલું કરવાનું છે. ભગવાન સિવાયના બીજા જેટલા ગાઢ સંકલ્પ થાય છે તેના ફળરૂપે જ જીવને જન્મ અને મરણ રૂપી સંસ્કૃતિ થાય છે. ફરીવાર વાંચું છું, ભગવાન સિવાયના, તમે બિઝનેસ કરો, નોકરી કરો, જનક રાજા હતા, દાદા ખાચર હતા, પર્વતભાઈ હતા, ગોવર્ધનભાઈ હતા, મોટા મોટા હરિભક્તો મોટા બિઝનેસો કરતા જગતમાં રહ્યા હતા, પણ સંસારમાં સરસો રહે મન રહે મુજ પાસ, સંસારમાં લોપાય નહીં તે જાણો મુજ દાસ. કમળ પાણીમાં હોય પાણીને અડી ન શકે, કમળ કીચડમાં ખીલે કીચડની દુર્ગંધ એને અડી ન શકે, એમ તમે ગમે ત્યાં રહો પણ મનને મૂર્તિમાં રાખો. ગુણાત્યાનંદ સ્વામી વાતોમાં કહે, દેહથી વ્યવહાર કરવો, મને કરીને નોખા પડતા શીખવું. આપણે યુવા સભામાં એક દિવસ આખી સ્વામીની વાત ઉપર કથા કરી હતી. આ ટેકનિક લોકો નથી જાણતા એટલે ટેન્શન આવે છે. સ્ટ્રેસ, ટેન્શન, ડિપ્રેશન, આ બધું થવાનું કારણ આટલું જ છે. પૂજ્યપાદ ગુરુજી કેટલી સેવા કરે છે. તમે ગુરુજીની સાથે અઠવાડિયું રહો, તમે ગાંડા થઈ જાઓ. આપણને થાય કેટલું કરે છે, કેટલા બધા દેશના વિદેશના, એક નાના બાળકથી લઈ મોટા માણસ સુધી બધાને મળવાનું, બધાના પ્રશ્નોનું સમાધાન કરવાનું, તેમ છતાંય મનથી હળવા ફૂલ પ્રફુલ્લિત પ્રસન્ન રહે છે. એનું કારણ શું? એનું કારણ એટલું જ છે, દેહથી બધો વ્યવહાર કરે છે અને મન એનું અખંડ ભગવાનની મૂર્તિમાં છે, એવા મોટા પુરુષ આપણને મળ્યા છે. એવા મોટા પુરુષ હરિબિન સંકલ્પ જીત ના હોવે, સંસ્કૃતિ હોત જ્ઞાની સો જોવે. ભગવાન સિવાયના બીજા જેટલા ગાઢ સંકલ્પ થાય છે તેના ફળરૂપે જ જન્મ મરણરૂપ આ સંસ્કૃતિ થાય છે. જન્મ મરણનું કારણ છે પાપ, પાપનું કારણ છે સંકલ્પ, અને સંકલ્પનું કારણ છે જે તે પદાર્થ ન જોવાના જોવા, ન ખાવાનું ખાવું, ન સાંભળવાનું સાંભળવું. પંચ જ્ઞાન ઇન્દ્રિયોના આહાર જેવા હોય એવા સંકલ્પ થાય. તમે દિવસે ટીવી, મૂવી, થિયેટર એ બધું જોયા કરો તો વિચાર કેના આવવાના? એના જ. અને હમણાં મહિના સુધી પૂજ્યપાદ ગુરુજીની કથા આપણે સાંભળતા હતા, રોજ સાંજ પડે ને કથા, રોજ સાંજ પડે ને કથા. ભૂપેન્દ્ર કાકા ઘરે કહેતા હતા, હમણાં મહિનામાં 4 વાર ગુરુજી સ્વપ્નમાં આવ્યા, તાળીઓથી વધાવો, 4 વાર. કારણ કે દરરોજ સાંજે આવી સરસ મજાની કથા સાંભળીએ અને એ કથાનું ચિંતન કરતા કરતા આપણે સુવા જઈએ તો સ્વપ્ન શું કહેવાના? એટલા માટે મહારાજે વધારેમાં વધારે ભાર આપ્યો. જન્મ મરણનું કારણ છે વાસના એટલે પાપ, પાપનું કારણ છે સંકલ્પ, અને સંકલ્પનું કારણ છે પંચ ઇન્દ્રિયોના આહાર જેવા હોય એવા સંકલ્પ થાય. પંચ જ્ઞાન ઇન્દ્રિયો, આંખથી તમે સારું જોશો, મહારાજના જ દર્શન કરશો. આજે પીવડા મહારાજના દર્શન કરનારા કેટલા ભક્તોને અનુભવ છે, કેટલા ભક્તોને મહારાજ સ્વપ્નમાં દર્શન આપે છે. ગુરુજીની હાજરીમાં 2-3 ઘટનાઓ હરિભક્તોની વાત થતી હતી. ગુરુજી એટલા બધા રાજી થયા, ગુરુજી કહેતા હતા કે આ લોયાધામના હરિભક્તો તો દર્શન કરવા લાયક બનતા જાય છે, દર્શન કરવા લાયક. હે, ભગવાન સિવાયના બીજા સંકલ્પ તેના ફળરૂપે જ જન્મ મરણ રૂપ આ સંસ્કૃતિ છે, તે સમજવું મનુષ્ય જોઈ રાખ જાણી રાખવું જોઈએ. જ્યારે સત્સંગ કરવામાં આવે છે ત્યાર પછી તેને જ્યારે અંતરદૃષ્ટિ થાય છે ત્યારે આ બધું દેખાય છે. સત્સંગ કરે ત્યાર પછી અંતરદૃષ્ટિ થાય ત્યારે આ વાત દેખાય છે એટલે કે સમજાય છે. અંતરદૃષ્ટિ વિના તો આંધળા જેવું છે, આંધળાને દેખાય નહીં એમ અંતરદૃષ્ટિ વિના આ વાત સમજાતી નથી. તે વિના સંકલ્પ સૃષ્ટિ લેશ માત્ર દેખાતી નથી. જીવ અહીંયા જેવા સંકલ્પ કરે છે તેવું તેને પછીથી સુખ અને દુઃખરૂપ પરિણામ ભોગવવાનું છે. એવા ભોગ તો અનંત છે. જો જીવ અધર્મ કરે છે તો તેને તે પ્રકારનું ફળ મળે છે અને ધર્મ કરે છે તો તે પ્રકારનું ફળ મળે છે. એટલા માટે છેલ્લી વાત સાંભળજો ધ્યાનથી, એટલા માટે સત્સંગ કરીને શું કરવાનું છે
તો અધર્મ માર્ગને જાણવાનો છે. અધર્મ કોને કહેવાય, અસત્ય કોને કહેવાય, ખોટું કોને કહેવાય, અધર્મ કુસંગ કોને કહેવાય, અધર્મને જાણી લેવો જોઈએ અને અધર્મને જાણીને એને છોડી દેવો જોઈએ અને ધર્મના માર્ગે આગળ વધવું જોઈએ. સત્સંગ કર્યાનું ફળ આટલું જ છે. તાળીઓથી વધાવ, કેવી જોરદાર વાત છે. કેટલી બધી વાતો કરીએ, હજી આમાં તો કેટલું સમજવા જેવું છે. બીજમાંથી વૃક્ષ કેવી રીતે થાય આપણે સમજી શકીએ છીએ, પણ આ મનુષ્યનો જન્મ એટલે મુક્તિનું દ્વાર કહેવાય. મુક્તિના દ્વાર સમાન મનુષ્યનો જન્મ મળ્યા પછી પણ જીવ જન્મ મરણમાં ભટક્યા કરે છે એનું કારણ શું છે એ આપણને ખબર નથી. વચનામૃત છે ગઢપુર મધ્યનું 23મું. જે ભક્તોને વચનામૃતનો અભ્યાસ હોય એકવાર વાંચજો. મનનું સ્વરૂપ કેવું છે મહારાજે સમજાવ્યું છે. ઉનાળામાં લૂ હોય, કોઈને લાગી જાય તો માણસ મરી જાય. શિયાળામાં હિમ પડે, હિમ પણ જો કોઈને લાગી જાય તો પણ માણસ, થોડું બોલો, મરી જાય. ઇન્ડિયામાં લૂ લાગીને માણસો મરે છે અને અમેરિકામાં, થોડું બોલો, બે જગ્યાએ મરે છે. ઇન્ડિયામાં ઘણા દાખલા આપણે સાંભળીએ, 48 ડિગ્રી સુધી તાપમાન પહોંચે, લૂ લાગીને માણસો મરી જાય. અને અમેરિકામાં હમણાં ઠંડી શિકાગોમાં પડી હતી, તમને ખબર, 6 માણસો મરી ગયા, 6 માણસો હમણાં મરી ગયા. મહારાજ એમ કહે છે એવી જ રીતે માણસના મનનું સ્વરૂપ છે. ઉનાળાના લૂ જેવું અને શિયાળાના હિમ જેવું દુઃખદાયી પદાર્થ મળે અને જીવ ભ્રષ્ટ થાય તો સમજવું કે લૂ લાગી અને મરી ગયો. અને સુખદાયી વિષય મળે અને ભગવાનના માર્ગેથી ધર્મના માર્ગેથી પડી જાય તો સમજવું હિમાળાનો હિમ લાગ્યો અને જીવ પડી ગયો. માણસનું મન એવું છે સુખમાં અને દુઃખમાં. દુઃખ છે એ ઉનાળાના લૂ જેવું છે, સુખ છે એ હિમાળાના હિમ જેવું છે. આ બંને મનના જ સ્વરૂપ છે. આ સ્વામી ન્યાયશાસ્ત્ર ભણે છે, ન્યાયશાસ્ત્રનો આખો મોટો પ્રસંગ છે. સુખ દુઃખાદ્યુપલબ્ધિ સાધનમ ઇન્દ્રિયમ મનઃ. સુખ અને દુઃખ આ બંને માણસના મનના સર્જન છે. જે માણસ મનને કાબૂમાં કરી શકે ને એ ક્યારેય દુઃખી ન થાય, કારણ કે મનને કાબૂમાં લઈ લીધું એટલે દુઃખી પણ ન થાય, સુખમાં છકી પણ ન જાય. જે મહારાજે પરમ ભાગવત સંતની ભૂમિકા મધ્યનું વચનામૃત 23મું એમાં કહી છે, વાલા ભક્તો બસ તમારે ને મારે મહારાજને રાજી કરવા માટે, મહારાજની મૂર્તિ સુધી પહોંચવા માટે મોટા પુરુષોનો જે માર્ગ છે આ માર્ગ છે. કયો? સત્સંગ દ્વારા અંતરદૃષ્ટિ કેળવે. અંતરદૃષ્ટિ કેળવીને પોતાના આત્માની અંદર, મનની અંદર જે સંકલ્પ વિકલ્પ છે એને ઓળખે, ખોટા સંકલ્પનો ત્યાગ કરે, સાચા સંકલ્પને વધારે અને ભગવાનના માર્ગે આગળ વધે. 12 ચોપાઈ સુધીની કથા પૂરી થઈ. આગળની કથા આપણે સોમવારે રાત્રે કરીશું. આવો મહારાજને સંભાળી 2 મિનિટ ધૂન કરીશું. સ્વામી નારાયણ, 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 સ્વામી નારાયણ. બધા ભક્તો તાળી પાડીને નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ,
સ્વામી નારાયણ 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 શ્યામ મહારાજ જય।